સુરતમાં ચોમાસા બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. આ સાથે એક વ્યક્તિનું મેલેરિયાના કારણે મોત થયું. છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યુ અને મલેરિયા સહિત જુદી જુદી બીમારીઓના કેસમાં વધારા નોંધાવાના કારણે નવી સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. સુરત શહેર ચોમાસાના વરસાદ પછી હવે પાણી અને મચ્છરજન્ય રોગચાળાના ભરડામાં આવી ગયું છે. અત્યારે શહેરમાં ઘેર ઘેર માંદગીના ખાટલા જેવી સ્થિતિ છે. બીજી તરફ સુરતની નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ પડતા બેડની અછત સર્જાઈ છે, જેથી કેટલાક દર્દીઓને જમીન પર પથારીમાં સુવડાવીને સારવાર આપવા તંત્ર મજબૂર બન્યું હતું. મચ્છરજન્ય રોગચાળો હવે જીવલેણ પણ સાબિત થઈ રહ્યો છે. સુરતના કાપોદ્રામાં શ્રમિક યુવકનું મેલેરિયાની સારવાર દરમિયાન મોત થયું છે. યુવકની તબિયત લથડતા સ્મિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. ગત મહિને ડેન્ગ્યુના 63 અને મલેરિયાના 91 કેસ નોંધાયા હતા, જેને પગલે અનેક વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમે સર્વે હાથ ધર્યો હતો. ત્યારે એમના મકાન માલિક દ્વારા એમને કહેવામાં આવ્યું કે તમને જો આટલી તકલીફ પડતી હોય તો સ્વીમેર ખાતે દાખલ થઈ જાઓ. 2 તારીખના રોજ તેઓ સાંજે રિક્ષામાં એમને લઈ જવામાં આવ્યા, પરંતુ બદનસીબે એમનું રિક્ષામાં જ મૃત્યુ થઈ ગયું. 108 દ્વારા સ્વીમેર ખાતે એમને દાખલ કરવામાં આવ્યા, જ્યાં જ ECG અને બીજા વાઇટલ્સ ચેક કરતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. એ સાથે સાથે અમે કાપોદ્રા ખાતે પણ અમારી સર્વેલન્સની ટીમ સતત કાર્યરત છે અને ઘરોનો સર્વે કરી રહી છે, અને જ્યાં જ્યાં મચ્છરોના બ્રીડિંગ મળે છે, જ્યાં જનજાગૃતિની જરૂર છે, તે કામગીરી હાથ ધરી છે. રોગચાળાના કેસમાં ઉછાળો આવતા નવી સિવિલ હોસ્પિટલના બેડ હાઉસફુલ થઈ ગયા. સિવિલ હોસ્પિટલમાં દર મહિને 60,000 જેટલા ઓપીડી કેસ નોંધાઈ રહ્યા છે. સામાન્ય રીતે મેડિકલ વિભાગમાં રોજ 500 આસપાસ ઓપીડી નોંધાતી હોય છે, પરંતુ રોગચાળાએ માજા મુકતા હવે 800 સુધીના કેસ નોંધાય છે. સુરત સિવિલમાં કુલ 1,250 બેડની વ્યવસ્થા છે, જ્યારે દર્દીઓની સંખ્યા 1,350 જેટલી નોંધાઈ હતી, જેથી કેટલાક દર્દીઓ માટે નીચે પથારી કરીને તંત્ર દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. છેલ્લા 1 મહિનાથી સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દર્દીઓના તાવમાં વધુ કેસ સામે આવી રહ્યા છે. આ પહેલા પણ સુરત સિવિલ હોસ્પિટલમાં વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓની સારવાર કરાઈ હોવાનું સામે આવ્યું હતું. સાઈઝ જગતાપ, GSTV સુરત.